સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના વેક્સિન માટે વિવિધ વિસ્તારોમાં સેન્ટર ઊભા કરાયા છે, પરંતુ તંત્રના સંકલનના અભાવે વેક્સિન સેન્ટર ઉપર મોટી માત્રામાં લોકોના મેળાઓથી કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડાડતા કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે લોકોની પરિસ્થિતિ ભયંકર બની રહી છે અને કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થઈ પણ છે. કોરોનાની બીમારી સાવચેતીના ભાગરૂપે જરૂરી બની ગઈ છે, જેના પગલે તંત્ર દ્વારા ભરૂચ જિલ્લા વિવિધ વિસ્તારોમાં વેક્સિન સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને લાભાર્થીઓ વેક્સિન માટે કતારો જમાવી રહ્યા છે. પરંતુ વેક્સિન માટે કોઈ આગેતરું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું ન હોવાના કારણે વેક્સિન સેન્ટરો પર લોકોના મેળાવડાઓ જામી રહ્યા છે, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાતું હોવાના કારણે તે કોરોના સંક્રમિત અન્ય કેટલાક લોકોને સંક્રમિત કરી શકે તે પ્રશ્ન અહીંયા ઊભો થયો છે. જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં પટેલ પંચની વાડીમાં મોટી માત્રામાં લોકો કોરોના વેક્સિન માટે ઉમટ્યા હતા, જેમાં સરકારની કોરોનાની ગાઈડલાઇન જોવા મળતા લોકોએ પણ હવે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા સેન્ટરો ઉપર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સરકારની કોરોના અંગેની ગાઈડલાઇનનું પાલન થાય તે માટે પોલીસ કાફલો મૂકવામાં આવે તે પણ જરૂરી છે.